वेलकम टू ऑल थर्ड सेम स्टूडेंट इन अवर इलेक्ट्रिकल डिपार्टमेंट। मित्रों आपनो सब्जेक्ट छे इलेक्ट्रिकल पावर जनरेशन। मित्रों इलेक्ट्रिकल पावर जनरेशन में आपणे सेकंड चैप्टर चालू करेलू। सेकंड चैप्टर नुं नाम छे आपणे हाइड्रो पावर प्लांट। मित्रों आपणे हाइड्रो पावर प्लांट काल आपणे हाइड्रो पावर प्लांट में शुं जोयेलू, जे एनर्जी छे एनु रूपांतरण जोयुं अने इंट्रोडक्शन करेलू। भाई हाइड्रो पावर प्लांट में शू शू थाय छे अने आपणे चैप्टर में शू शू भणवाना छे जोयेलू। आपणे शू जोयेलू, बीजे एक टॉपिक जोयेलो आपणे के भाई एनर्जीनुं रूपांतरण, के एनर्जीनुं रूपांतरण कई रीते थाय छे तो आपणे समजी लईए। मित्रों टूंकमां पहेला तो शुं कहे, हाइड्रो पावर प्लांटनो मुख्य स्त्रोत तरीके शुं वपराय छे? मित्रों पाणी। तो પાણીને એક ડેમ બાંધવામાં આવે, શું કરવા મિત્રો, પાણીની ઊંચાઈએ મીડિયમ લો પ્રેશર આવે એ રીતે ડેમ બાંધવામાં આવે, તો ડેમમાં પાણી એકઠું કરવામાં આવે, તો પછી નીચે એક નળી એટલે પાઇપ મારફતે પાણી શું કરવામાં આવે, ટર્બાઇન એક બાજુ ટર્બાઇન એક છેડે ટર્બાઇન ગોઠવવામાં આવે, એટલે પાણી શું હોય, જે પ્રેશરથી ઉપર પાણી હોય એટલે પ્રેશરથી નીચે પાણી આવે, એ પાણી શેમાં જાય, ટર્બાઇનમાં જાય। એટલે મિત્રો ટર્બાઇનમાં શું થાય, પાણી પ્રેશરથી વાગે એટલે ટર્બાઇન કેવું ફરવા માંડે। પછી ટર્બાઇનના એક છેડે સિંક્રોન્સ કરેલું હોય છે મિત્રો, શું સિંક્રોન્સ કરેલું છે મિત્રો, અલ્ટરનેટર સાથે જોડેલું હોય છે, એટલે અલ્ટરનેટર શું થાય મિત્રો, જોઈન્ટ થઈ જાય, એટલે ટર્બાઇન પેલું પાણીના ધક્કેથી ટર્બાઇન ફરે સ્પીડથી, તેવી જ રીતે શું થાય મિત્રો, અલ્ટરનેટર પણ ફરે, અને શું થાય મિત્રો, અલ્ટરનેટરમાં મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી કન્વર્ટ થાય। મિત્રો આ સમગ્ર પ્રોસેસમાં શું થાય, એનર્જીનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, જેવું કે હું તમને સમજાવી દઉં છું। મિત્રો શું થાય, પહેલાં પાણી સ્થિર હોય છે ડેમમાં તો ગતિ ઉર્જા હોય એટલે પોટેન્શિયલ એનર્જી છે, પછી તેનું નળી એટલે જે ને આપણે જે પાઇપ મારફતે ટર્બાઇનમાં લાવવામાં આવે તો શું થાય છે મિત્રો, એ કાઇનેટિક એનર્જી થાય છે, પછી જે ટર્બાઇન ગોર ગોર ફરે એ મિકેનિકલ એનર્જી થાય છે, અને જે અલ્ટરનેટિવ છે ઇલેક્ટ્રિકલ એનર્જી। એટલે મિત્રો પોટેન્શિયલમાંથી કાઇનેટિક એનર્જી, કાઇનેટિકમાંથી મિકેનિકલ એનર્જી, અને મિકેનિકમાંથી શું થાય મિત્રો, ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થયું। આ સમગ્ર પ્રક્રિયામાં શું થયું મિત્રો, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનર્જીનું રૂપાંતરણ જ થાય છે, તેનો નાશ કે વિનાશ થતો નથી। આ મિત્રો શું થાય છે, એનર્જી છે તો એનર્જીનો કુલ જથ્થો કેવો રહે છે, અચળ રહે છે। પાણી જે હોય છે એ એના સ્વરૂપમાં જ રહે છે, અને એનર્જી કેટલા સ્વરૂપમાં જેટલા જથ્થો હોય એટલો જ રહે છે, માત્ર એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ જ થાય છે, જેવું કે પોટેન્શિયલ એનર્જી, કાઇનેટિક પોટેન્શિયલ ટુ કાઇનેટિક એનર્જી, કાઇનેટિક ટુ મિકેનિકલ એનર્જી, મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી। મિત્રો શું થયું, આ પાવર સ્ટેશનનું છે એનું ઉર્જાનું રૂપાંતરણ, પૂછાઈ જાય જીટીયુમાં એકવાર પૂછાયેલું છે, એટલે સારી તૈયારી કરી દેજો, અમે તમને ગયા લેક્ચરમાં ભણાવેલું। મિત્રો આજનો આપણો ટૉપિક છે, અને આઈએમપી કહીએ તો બી ચાલે, સેલ્લો પ્રશ્ન છે મિત્રો, હાઇડ્રો પાવર સ્ટેશનના ફાયદા અને ગેરફાયદા એક્ઝામમાં પૂછાય છે। આપણે થર્મલ પાવર સ્ટેશનના પણ ફાયદા અને ગેરફાયદા જોયા, સોલાર પાવર પ્લાન્ટના પણ આપણે ગેરફાયદા અને ફાયદા જોયા, તે જ રીતે આપણે હાઇડ્રો પાવર સ્ટેશનના ફાયદા અને ગેરફાયદા જોઈશું મિત્રો। મિત્રો અન્ય પાવર સ્ટેશન ખાસ કરીને થર્મલ પાવર સ્ટેશનના સંદર્ભમાં હાઇડ્રો પાવર સ્ટેશનના ઓછા ફાયદા છે, કેવા છે, ઓછા ફાયદા હોય છે અને ફાયદાઓ જોઈએ છે, કના સંદર્ભમાં જોઈએ તો આપણે મિત્રો થર્મલ પાવર સ્ટેશનના, તો પહેલો ફાયદો છે મિત્રો, આ પ્રકારના પાવર સ્ટેશનમાં કોઈ બર્તન વપરાતું નથી, કેવું, કોઈ બર્તન વપરાય છે મિત્રો, પાણી જ હોય છે એ બર્તન કહેવાય ના, એટલે કોઈ બર્તન વપરાતું નથી, ઉપયોગ કારણે લીધે ઓપરેટિંગ કોસ્ટ ઓછી હોય છે, જો બર્તન જ ના વપરાય તો તેની કોસ્ટ કેવી હોય છે મિત્રો, ઓછી હોય છે। મિત્રો ફ્યુલની હેરાફેરી કરવાની નથી, આ પાવર પ્લાન્ટમાં ફ્યુલની હેરાફેરી બચી જાય છે, ફ્યુલની હેરાફેરી થતી નથી, માટે ટ્રાન્સફોર્મરનો ખર્ચ પણ લાગતો નથી, ટ્રાન્સફોર્મરનો ખર્ચ લાગે મિત્રો, નથી લાગતો, કેમ કે પાણી તો આપણે અવેલેબલ હોય છે, નેચરલ હોય છે, સ્ત્રોત હોય છે, કેવો હોય છે મિત્રો, નેચરલ સ્ત્રોત હોય છે, એ કુદરતી છે, કુદરતી કોઈ એને ઘણા બધા ફાયદા છે કુદરતીના, કે શું ફાયદા છે મિત્રો, એક તો એનું પ્રદૂષણ થતું નથી, તેનું કોસ્ટ એટલે પૈસા થતા નથી, અને તે સરળતાથી અવેલેબલ હોય છે। મિત્રો આમાં ત્રીજો ફાયદો છે, ઇક્વિપમેન્ટની સંખ્યા ઓછી હોય છે, જે ઇક્વિપમેન્ટ વપરાય છે એ કેવું હોય છે, એકદમ ઓછું હોય છે, આપણે ઇક્વિપમેન્ટ જોઈએ ભાઈ ટર્બાઇનને અલ્ટરનેટિવ, આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં કેટલા બધા ઇક્વિપમેન્ટ વાપરતા હતા અને કેટલી બધી સાયકલ હતી, આ એકદમ સિમ્પલ પાવર પ્લાન્ટ છે મિત્રો, અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો થાય, મિત્રો ઇક્વિપમેન્ટ ઓછા વપરાય તો મેન્ટેનન્સ ખર્ચ ઓછો થાય, ફરી એકવાર સમજાવી દઉં છું મિત્રો, આ પ્રકારના પાવર પ્લાન્ટમાં કોઈ બર્તન વપરાતું નથી, કેમ કે બર્તનની જગ્યાએ શું પાણી વપરાય, પાણી તો બર્તન કહેવાય ના, અને ઓપરેટિંગ કોસ્ટ કેમ કેવી હોય છે મિત્રો, ઓછી હોય
જે ફ્યુલની હેરાફેરી પણ કેવી છે મિત્રો કરવાની હોતી નથી, એટલે ટ્રાન્સપોર્ટનો ખર્ચ છે એ ઘટી જાય. એટલે ઓવરઓલ કહે તો ભાઈ એનું કોસ્ટ કેવી છે, લો હોય છે. આપણે એ પણ લખી શકીએ, આમાં ઉમેરી શકીએ મિત્રો કે કોસ્ટ ઓછી હોય છે. પછી એનું પ્રદૂષણ કેવું થાય છે, ઓછું થાય છે. આ પાવર પ્લાન્ટથી પ્રદૂષણ ઓછું થાય છે. થર્મલ પાવર પ્લાન્ટનું પ્રદૂષણ થતું હતું મિત્રો ચીમનીમાંથી, કયું જે રજકણો છે બહાર નીકળતા હતા અને હવામાં મળતા હતા, એ જેવા ઝેરી વાયુ હોય છે. પછી મિત્રો આમાં ફાયદા તરીકે બીજી એક વસ્તુ ઉમેરી શકીએ આપણે કે ઇક્વિપમેન્ટ ઓછા છે અને સ્ટેન્ડ બાય લોસ પણ કેવો થાય છે, ઓછો થાય છે. મિત્રો ઇક્વિપમેન્ટ ઓછા હોવાના લીધે નાનું બિલ્ડિંગ જોઈએ અને ખર્ચ પણ કેવો થાય છે, ઓછો થાય છે. મિત્રો તમે કડાણા ડેમ ગયા હશો, કડાણા ડેમ ઘણી વખત તમે ગયા હશો તો જોયું હશે મિત્રો કે ભાઈ એનો કેવો છે, નાનીકળી ઓડી પાવર હાઉસ હોય છે અને એનો આખો પ્લાન્ટ જોઈ બાંધી દીધો હોય છે. એની જગ્યાએ થર્મો પાવર પ્લાન્ટમાં તો વિસ્તૃત જગ્યામાં શું હોય છે મિત્રો, બાંધવાની જગ્યા જુદી હતી. આપણે કોલની સ્ટોરેજની જગ્યા, એસ સ્ટોરેજની જગ્યા, બહુ બધી જગ્યા જુદી, આમાં કોઈ જગ્યાની જરૂર પડતી નથી મિત્રો. પ્લાન્ટને જલ્દીથી ચાલુ બંધ કરી શકાય છે. આપણે ચોમાસા દરમિયાન પ્લાન્ટ થર્મલ હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ એ ચોમાસા દરમિયાન ચાલુ થઈ જાય અને ચોમાસામાં જો પાણી ડેમમાં ઓછું થાય તો ઓટોમેટિક આપણે બંધ કરી શકીએ છીએ. એટલે કે આ પ્લાન્ટને ચાલુ અને બંધ સરળતાથી કરી શકીએ છીએ મિત્રો. ધૂળ ધુમાડો રજકણો વગેરે પેદા થતા નથી, માટે વાતાવરણ કેવું પ્રદૂષિત થતું નથી મિત્રો. આ પ્રકારના પાવર સ્ટેશનનો મોટો ફાયદો એ છે કે પાવર જનરેશન ઉપરાંત આમાં પૂર નિયંત્રણ તથા સિંચાઈની યોજના પણ સંકલિત હોય છે. આપણે કાલે સમજાવેલું મિત્રો કે ભાઈ આમાં કોઈ બાંધકામ કરવા માટે સ્પેશિયલ કરવું પડતું નથી. સિંચાઈ માટે જો ડેમ બાંધેલો હોય મિત્રો ડેમ, તો એમાં એનાથી જ પણ આપણે પાણી લઈ અને હાઇડ્રો પાવર પ્લાન્ટ ચલાવી શકીએ છીએ મિત્રો. આ માટે મલ્ટીપર્પઝ સ્કીમ હોય છે મિત્રો. પ્લાન્ટ સરળ છે અને ઉચ્ચ કૌશલ્યવાળા એન્જિનિયરની જરૂર પડે છે. આ પ્લાન્ટ કેવું છે, સરળ છે અને ઇલેક્ટ્રિકલ એટલે ઉચ્ચ કૌશલ્યવાળા એન્જિનિયરની જરૂર પડે છે. આથી ઓપરેટિંગ ખર્ચ પણ ઘટાડો થાય છે અને આ પ્લાન્ટની લાઈફ લાઇન પણ વધારે હોય છે, એટલે લાંબુ આયુષ્ય સુધી કામ કરી શકે છે. એટલે આ પ્લાન્ટ કેવો છે મિત્રો, લાંબા સમય સુધી ચાલી શકે છે. આ 10 એના ફાયદા છે, ફરી એકવાર સમજાવી દઉં છું મિત્રો. આ પ્રકારના પાવર પ્લાન્ટમાં કોઈ બળતણ વપરાતું નથી મિત્રો. ઓપરેટિંગ કોસ્ટ પણ કેવી છે, ઓછી હોય છે. ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ કેવો હોય છે મિત્રો, ઓછો હોય છે. મેન્ટેનન્સ ખર્ચ પણ કેવો હોય છે, ઓછો હોય છે. શા માટે, ઇક્વિપમેન્ટ ઓછા હોય એટલે મેન્ટેનન્સ પણ કેવો છે, ઓછું હોય છે મિત્રો. સ્ટેન્ડ બાય લોસ કેવો હોય છે, ઓછું હોય છે. આના બાંધવા માટે કેવું, નાનું બિલ્ડિંગની જરૂર પડે છે મિત્રો. પ્લાન્ટને સરળતાથી ચાલુ અને બંધ કરી શકીએ છીએ મિત્રો. આ પ્લાન્ટથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી મિત્રો. આ પાવર પ્લાન્ટ બધી હતા આપણે શું થાય મિત્રો, પૂરનું નિયંત્રણ, સિંચાઈ યોજના સંકલિત હોય છે. એટલે આ માટે મલ્ટીપ્લર સ્કીમ હોય છે મિત્રો. પ્લાન્ટ સરળ છે માટે ઉચ્ચ કૌશલ્યવાળા એન્જિનિયરની જરૂર પડે છે. આથી ઓપરેટિંગ ખર્ચ પણ કેવું થાય, ઘટીએ છીએ. અને છેલ્લે લખ્યો ભાઈ, પ્લાન્ટની લાઈફ લાઇન કેવું છે, લાંબા સમય વર્ષો સુધી ચાલી શકે. આ થયા તેના ફાયદા મિત્રો. હવે એના ગેરફાયદા જોઈએ. તો પહેલું તો તમને ખબર છે, કોઈ વિશાળ ડેમ, પહેલાં તો ડેમ બાંધવો પડે તો એનો ખર્ચ થાય, ડેમનો ખર્ચ કેવું થાય, વધારે થાય છે. અને પાઇપોનો વગેરે બાંધવું પડે એનું પછી કેવું થાય, વધારે થાય છે. પાઇપલાઇન ટર્બાઇન મોકલે છે એનો પણ ખર્ચ કેવું થાય, વધારે થાય છે. અને સિવિલ એન્જિનિયરિંગ કાર્ય પણ ઘણું કરવું રહે છે, કેમ કે આખું નદીમાં આપણે ખોદવું પડે અને આખો ડેમ બોધ હોય, એટલે જેવી તેવી વાત નથી. સિવિલ એન્જિનિયરિંગ કાર્ય બહુ કરવું પડે, એટલે એનો જે નદીમાંથી આખો ડેમ બોધવાનો, આખો લગભગ ઊંચાઈ લગભગ 100 થી વધારે, 50 થી 100ની ઊંચાઈ બોધવું પડે, ફૂટની ઊંચાઈ બોધવું પડે, તેનો ખર્ચ કેટલો થાય, વધી જાય. એટલે આપણે કેવું આરસીસી બાંધકામથી કામ કરીએ છીએ, એના ગેટ્સ બનાવવો પડે, એની પાઇપલાઇન બનાવવો પડે, બધું ખર્ચ કેવો થાય, વધી જાય. એટલે પ્રાથમિક ખર્ચ કેવો થાય મિત્રો, ઓલઓવર પ્રાથમિક ખર્ચ કેવો થાય, વધારે આવે છે મિત્રો. સેકન્ડ તેનો ગેરફાયદો છે મિત્રો, સામાન્ય આવી યોજના પહાડી પ્રદેશમાં ઊંડાણમાં હોય છે. આવી યોજના કયો મિત્રો, પહાડી પ્રદેશ હોય જ્યાં થર્મલ પાવર પ્લાન્ટ ઓછા વિસ્તૃત હોય ત્યાં આગળ આ વપરાય છે. આથી ત્યાં પહોંચવા માટે શરૂઆતના એપ્રોક રોડ વગેરે બાંધવા પડે છે. રોડ હોય ના, રોડ બાંધવા પડે. ઉપરાંત દૂર સુધી મટીરિયલ પહોંચવાડવું હોવાથી શરૂઆતનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ કેવો થાય, વધી જાય. કેમ કે ભાઈ નજીક હોતું નથી, નજીક ના હોય, આગળ પહાડોમાં જ બાંધવામાં આવે, એટલે પહાડમાં તો રસ્તો હોય ના. રસ્તો ના હોય તો આપણે શું કરવું પડે મિત્રો, ટ્રાન્સપોર્ટ ખર્ચ, ટ્રકને બધું લઈ જવું પડે. એટલે પહેલાં તો રોડ બનાવવો પડે, રોડ બનાવીએ તો પછી એને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી જાય.
मित्रों थोड़ा से पावर स्टेशन जगह यूटिलाइजेशन जगह करता दूर आई होने लीजिए ट्रांसमिशन लाइन खर्च केव जाए पावर स्टेशन जगह आए थे यूटिलाइजेशन जी डिस्ट्रीब्यूशन ने कंज्यूमर थाय आप ट्रांसमिशन लाइन में ये शू थे दूर हो ट्रांसमिशन लाइन ने जो वायर नाखे एन खर्च केव जाए। मित्रों आ प्रकार की योजना पूरी थता घणो समय लगे क्योंकि डेम बांधव पड़े अंदर नदी में काणा पाड़ो पड़े डेम बांधव पड़े आरसीसी काम करव पड़े पाइपलाइन करव पड़े एन आखो टर्बाइन ने बता गोठव पड़े तो बहुत बड़ो टाइम लगे कॉस्ट पण वधी जाय छे। मित्रों प्लांट की कैपेसिटी सर्वर पानी जत्था पर आधारित होय छे। आपणे कराड़ा डेम में घणी वखत भाई पानी नहीं आवतु तो प्लांट बंद रहे टर्बाइन केवा रहे बंद कर देशे अने जे वर्षे पानी आए वधु आवक थाय ए वर्षे चालू करे छे। एटले शुं थाय मित्रों वरसाद पर आखू आधारित रहे છે અને પ્લાન્ટની કેપેસિટી ઘટી જાય છે। મિત્રો આ થયા તેના 5 ગેરફાયદા। મિત્રો આપણે તેના ફાયદા અને તેના ગેરફાયદા જોયા। ફાયદા એકદમ સિમ્પલ છે અને ગેરફાયદા પણ એકદમ સિમ્પલ છે। આપણે ગેરફાયદા ફરી પર જોઈ લઈશું। મિત્રો પહેલાં તો એને બાંધવો કેવો છે, જે કેપિટલ કોસ્ટ પ્રાથમિક કોસ્ટ હતી કેવું છે વધારે હોય છે। પછી બીજો મિત્રો સિવિલ એન્જિનિયરિંગ કાર્ય કેવું છે વધારે હોય છે, સિવિલ એન્જિનિયરિંગ કાર્ય કેવું છે બધું વધારે હોય છે। મિત્રો સેકન્ડ છે મિત્રો સામાન્ય યોજના પહાડી પ્રદેશમાં ઊંડાણમાં હોય છે, આથી ત્યાં પહોંચવા માટે શરૂઆતમાં એપ્રોચ રોડ વગેરે બાંધવાનો ખર્ચ વધારે આવે છે, ઉપરાંત સીધું બધું મટીરિયલ પહોંચવાડું પણ કેવું હોય છે મુશ્કેલી થાય છે। એટલે આપણે પહેલાં રોડ બનાવવો પડે અને ધીમે ધીમે મટીરિયલ પહોંચાડવું પડે, એ બધાનો ખર્ચ થાય એટલે પેલો ખર્ચ વધી જાય એટલે ટ્રાન્સફોર્મ ખર્ચ વધી જાય છે। મિત્રો પાવર સ્ટેશનની જગ્યા યુટિલાઇઝેશનની જગ્યા કરતાં દૂર આવેલી હોવાને લીધે ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચ પણ કેવો આવે છે વધુ આવે છે। શું આવે છે મિત્રો ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચ શું થાય વધારે આવે છે। આ પ્રકારની યોજનાનો પૂરો થતાં ઘણો બધો સમય લાગે કારણ કે વર્ષો નીકળી જાય છે, કેમ કે બહુ બધી પ્રોસેસ આવે છે અને સિવિલ એન્જિનિયરનું કાર્ય પણ બહુ બધું આવે એટલે કેવું થાય ખર્ચ વધી જાય છે અને સમય પણ વધી જાય છે। અને પ્લાન્ટની કેપેસિટી ચોમાસા પર આધાર રાખે છે, કેમ કે પ્લાન્ટ ચાલુ કરો બંધ કરો એ પાણી પર નિર્ભર રહે એટલે પાણી જો ચોમાસા દરમિયાન ડેમમાં ભરાય તો પ્લાન્ટ ચાલુ રહે અને પાણી જો નિષ્ફળ રહે ચોમાસું નિષ્ફળ રહે તો પાણી ના આવે આવક ના થાય તો આપણે શું થાય છે મિત્રો પ્લાન્ટ બંધ કરવું પડે એની કેપેસિટી ઘટાડી જાય છે। આપણે મિત્રો આ એના ફાયદા અને ગેરફાયદા જો હું આઈએમબી છે એટલે સારી રીતે તૈયારી કરી દેજો। આપણે નેક્સ્ટ ટોપિક સ્થળની પસંદગી નેક્સ્ટ ચેપ્ટરમાં દેખીશું મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો। થેન્ક યુ।